પોરબંદરમાં ગાય ખૂટિયા સહિત રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે, જેના પરિણામે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શહેરમાં શરૂ થઈ જતા આખલા યુદ્ધો લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. તેમ છતાંય પાલિકા તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી. પોરબંદર શહેરમાં ગાય ખૂટિયા સહિત રખડતા ભટકતા પશુઓનો બેફામ પણે ત્રાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દાયકાઓથી શહેરીજનો આ ત્રાસ સહન કરી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ કરીને શહેરમાં રખડતા ભટકતા આખલાઓ યુદ્ધે ચડતા હોય તેવા દ્રશ્યો શહેરના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે. આવા આખલા યુદ્ધની હડફેટે ચડતા લોકોને ઇજાગ્રસ્ત પણ બનવું પડે છે, તો વાહનોની તોડફોડનું કારણ પણ આ પ્રકારના યુદ્ધો બની રહ્યા છે, જેને લઈને લોકોને આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડે છે. સવાલ એ છે કે આવા રખડતા ભટકતા આખલાઓ અંગે પાલિકા ક્યારે નક્કર પગલાં લેશે. ભૂતકાળમાં પાલિકા ગાય ખૂટિયાઓને પકડી તેની ઓર્ડર ખાતે આવેલી ગૌશાળામાં મૂકતા હતા, પરંતુ આ ગૌશાળામાં પણ ગાય ખૂટિયા જેવા પશુઓની યોગ્ય જાળવણી ન થતી હોવાના પણ અનેક વખત આક્ષેપો થયા છે, જેને કારણે જાણે હવે પાલિકાએ આ પ્રકારના પશુઓ પકડવાના અભિયાન જ છોડી દીધા હોય તેવું લાગે છે. પાલિકાના જાણકાર સૂત્રો એમ પણ જણાવે છે કે જ્યારે પશુ પકડવાના અભિયાનો ચલાવવામાં આવે છે ત્યારે પશુ પકડતી વખતે ક્રૂરતા દાખવાતી હોવાની કેટલીક સંસ્થાઓ આક્ષેપબાજી કરે છે, જેને કારણે કદાચ નગરપાલિકાએ પશુ પકડો ઝુંબેશ હળવી કરી દીધી છે. જોકે શહેરમાં માત્ર રખડતા ભટકતા પશુઓ જ ત્રાસ નથી વર્તાવતા, પરંતુ કેટલાક બેદરકાર પશુપાલકો પણ ગાય જેવા પશુઓને દોઈ ત્યારબાદ છૂટા મૂકી દે છે. આવા પશુઓ પણ શહેરીજનો માટે આફતરૂપ બની રહ્યા છે. તેમ છતાં પાલિકા પશુપાલકો સામે પણ કોઈ કાર્યવાહી કરતી નથી, અથવા તો ભલામણનો દોર પાલિકાની કામગીરીને આડે આવી જાય છે. કારણ જે પણ હોય, પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે પોરબંદરવાસીઓને દાયકાઓથી આવા પશુઓનો ત્રાસ ફરજિયાતપણે સહન કરવો પડી રહ્યો છે. તેના ત્રાસમાંથી મુક્તિ ક્યારે મળશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. પરીન પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.